મિત્રો કાર્તક મહિનાને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે કારણે કે આ સમયે યોગનિદ્રાના ચાર મહિના પછી ભગવાન વિષ્ણુ જાગે છે પછી તેના લગ્ન તુલસી સાથે થાય છે આ રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ મહિનો ખાસ છે

કાર્તક માસમાં દીવો યજ્ઞ હવન ગંગા સ્નાન દાન વિવાહ ગૃહપ્રવેશ વગેરે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સિવાય ઘરમાં સુખ શાંતિ બની રહે અને ધનની ક્યારે કમી ન રહે તે માટે આ મહિનામાં કેટલાક ઉપાય કરવા ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો તે પહેલા કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જય વિષ્ણુ જરૂરથી લખજો અને વીડિયોને છેલ્લે સુધી જોતા રહેજો કારતક મહિનામાં ઘરના મંદિરમાં નિયમિત સાંજે સાત કપૂર સળગાવવાથી લાભ થાય છે એવું માનવામાં આવે છે કે આ ઉપાય સતત કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે ઘરમાં સુખ શાંતિ રહે છે તેમજ પરિવારના સભ્યો વચ્ચેના ઝઘડા અને વિખવાદથી પણ રાહત મળે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ મહિનામાં અષ્ટલક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે આ માટે કારતક મહિનાના દર શુક્રવારે અષ્ટલક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક લાભ સંતાન અને કીર્તિ મળે છે એવું માનવામાં આવે છે કે અષ્ટલક્ષ્મીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમની કૃપા વરસાવે છે મિત્રો કાર્તક મહિનામાં દરરોજ સવાર સાંજ તુલસીની પૂજા કરવી જોઈએ અને તેને પાણી પણ આપવું જોઈએ સાંજે તુલસીની સામે ઘીનો દીવો પણ પ્રગટાવો મિત્રો એટલું ખાસ ધ્યાન રાખો કે રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને પાણી ન ચઢાવો કે તુલસીના પાન ન ઉતારો કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ કરે છે તેથી આ વસ્તુઓ કરવાથી તેમના વ્રતમાં વિઘ્ન આવી શકે છે કારતક મહિનામાં નહાવાના પાણીમાં થોડા કાળા તલ નાખીને સ્નાન કરવાથી તમારું મન શાંત રહેશે અને ઘરની અશાંતિ પણ સમાપ્ત થશે મિત્રો કારતક મહિનામાં ગંગા સ્નાનનું ઘણું મહત્વ છે જો આ શક્ય ન હોય તો કોઈ અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરો અથવા ઘરમાં નહાવાના પાણીમાં ગંગા જળ મિક્સ કરો આનાથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે મિત્રો કાર્તક મહિનામાં ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે કારતક મહિનામાં દાન પુણ્ય કરવું અત્યંત ફળદાયી છે તમે ખોરાક કપડા કે પૈસા દાન કરી શકો છો કારતક મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે છે જો તમે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માંગો છો તો તમારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ અને ઘરના મંદિરમાં ભગવાનને ગોળનો ભોગ લગાવવો જોઈએ મિત્રો તુલસીને જળ અર્પણ કર્યા પછી તેની પ્રદક્ષિણા અવશ્ય કરો ઓછામાં ઓછી ત્રણ પરિક્રમા કરવી જોઈએ જો શક્ય હોય તો બને તેટલી પરિક્રમા કરો જેમ કે સાત અગિયાર એકવીસ પરિક્રમા કરો કારતક મહિનાના દરેક શુક્રવારે તુલસીને ગાયના દૂધમાં પાણી મિશ્રિત અર્પણ કરો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે કુંડળીમાં શુક્ર બળવાન રહેશે જે ધન અને સમૃદ્ધિ આપનાર ગ્રહ છે તેનાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ વધશે મિત્રો કાર્તક મહિનામાં નહાવાના પાણીમાં કાચું ગાયનું દૂધ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે આવા વ્યક્તિને ક્યારેય પૈસાની કમી નથી હોતી મિત્રો હિન્દુ ધર્મમાં કારતક મહિનો ભગવાન વિષ્ણુ અને તુલસી બંનેની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સાથે જ ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી અર્પણ કરવી પણ ખૂબ જ શુભ હોય છે તેથી આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન તેમને તુલસીની દાળ અવશ્ય ચઢાવો સાથે જ ભગવાન વિષ્ણુને પ્રસાદમાં તુલસીના પાન નાખો કારણ કે તેના વિના તેમનો પ્રસાદ અધૂરો માનવામાં આવે છે તેમજ કાર્તક માસમાં તુલસી ચાલીસાનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે મિત્રો કાર્તક મહિનામાં વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને તુલસીના પાન ચઢાવો તેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે મિત્રો આ મહિનો પ્રકૃતિ પ્રત્યે આભાર પ્રકટ કરવાનો મહિનો છે આ મહિનામાં આંબળાની પૂજા માટે નોમ તુલસી પૂજા માટે દેવોઠી એકાદશી રહે છે સાથે જ કારતક મહિનામાં પીપળાની પણ ખાસ પૂજા કરવી જોઈએ મિત્રો ઘરમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું સમયે સમયે ગૌમૂત્ર કે ગંગાજળ હાંટવું આવું કરવાથી ઘરની પવિત્રતા બની રહે છે આ તહેવારનો સમય છે એવામાં ઘરમાં શાંતિ જાળવી રાખવી જોઈએ બધા સાથે પ્રેમથી રહેવું ક્લેશ કરવો નહીં નહીંતર પૂજા પાઠમાં મન લાગશે નહીં અને તહેવાર ખરાબ થઈ શકે મિત્રો કાર્તક માસમાં આ કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ કારતક મહિનામાં દૂધની બનાવટોનું સેવન વધુ કરો આ મહિનામાં અડધની દાળ તલ ડુંગળી લસણ માંસ અને શરાબ વગેરેનું સેવન ન કરવું કાર્તક મહિનામાં સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં મોડે સુધી સુવાનું ટાળવું જોઈએ સૂર્યોદય પહેલાં જાગવાનો પ્રયાસ કરો વહેલા ઉઠો સ્નાન કરો અને ઉગતા સૂર્યને પ્રાર્થના કરો કારતક મહિનામાં દિવસ દરમિયાન પણ ઊંઘ ન લેવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસમાં મોડે સુધી સૂવે છે તેને દરેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે મિત્રો આ સિવાય સૂર્યને જળ અર્પણ કરતી વખતે વિશેષ કાળજી લેવી જોઈએ સૂર્યને જળ અર્પિત કરતી વખતે ક્યારે પણ સીધું સૂર્ય તરફ ન જોવું જોઈએ લોટામાંથી પડતા પાણીના પ્રવાહ દ્વારા સૂર્યદેવના દર્શન કરવા જોઈએ કાર્તક મહિનામાં પાણીનો બગાડ કરવાની ભૂલ ન કરો આ મહિનામાં પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ થાય છે તેથી પાણીનો બગાડ ટાળવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમયે પાણીનો બિનજરૂરી પ્રવાહ પણ પૈસા વહી જાય છે તેથી જો તમે ગરીબીથી બચવા માંગતા હો તો પાણીનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરો આ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ આ સિવાય તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે કારતક મહિનામાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં હળવો અને સાદો ખોરાક લેવો જોઈએ મિત્રો કારતક મહિનામાં કોઈ પણ મંગળવારે ન તો પૈસા ઉછી ના આપો અને ન તો કોઈની પાસે પૈસા ઉછી ના લ્યો નહીંતર મંગળવારે પૈસાની આવી લેવડ દેવડ તમને દેવાના બોજા હેઠળ દબાવી દેશે અને તમને ઝડપથી ગરીબ બનાવી દેશે મિત્રો તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવ્યા વિના ઘરેથી ક્યારે મોકલવું જોઈએ નહીં આવી સ્થિતિમાં જો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને ચોક્કસપણે પીવા માટે પાણી આપો મિત્રો વિડિયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટમાં જય લક્ષ્મી જય વિષ્ણુ જરૂરથી લખજો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર